સૌરાષ્ટ્ર ક્રાંતિમાં આજ રોજ એક એવી ઘટના રાખતા હોય છે અને એના અંધશ્રદ્ધાથી કરતા કામ વલસાડની એક સ્કૂલની વાત છે કે વલસાડની એક શાળાની અંદર કોઈ ભૂવા ભરાડીને બોલાવ્યા અને ત્યાં તાંત્રિક વિધિ કરી જેની અંદર પચીસ નાળિયેર બાર મરઘા એક બકરો નો ભોગ લેવામાં આવ્યો અને સાથે સાથે જ્યાં બાળકો એમ કહેવાય કે શિક્ષણ મેળવે છે એ જગ્યા ઉપર આવી તાંત્રિક વિધિ કરવી આ કેટલી હદે યોગ્ય છે અને આવી તાંત્રિક વિધિ કોણે કરાવી શા માટે કરાવી જોઈએ આપણે આ વિડીયો વિધિ થઈ એના અનુસંધાને આજે મને ટીપીઓ દ્વારા જે સૂચના મળી એ અનુસંધાને હું શિક્ષકશ્રી આચાર્યશ્રીના તેમજ એસએમસીના અધ્યક્ષ અને તમામ એસોસી નિવેદન લેવા આવ્યો છું નિવેદન લેવાનું ચાલુ છે નિવેદન લઈને જે કંઈ નિવેદન હશે એની ઉપલી કક્ષાએ જાણ કરીશું અહીંયા કંઈક બલીની કંઈ વિધિ થઈ છે એવું સાંભળ્યું છે એના અનુસંધાને અમે આ તપાસ માટે આવ્યા છીએ બની હશે તો ગંભીર હશે બરાબર આપણે તપાસ કરીશું અને જે કંઈ નિવેદનો હશે એને હું ઉપલી કક્ષાએ જાણ કરીશ માટી કાઢી અને નદી કિનારે જઈને ઘટ સમગ્ર વિધિ કરવામાં આવી છે એની ખૂબ જ ગંભીર અસર શિક્ષણ વિભાગ પર પડે છે કારણ કે એક શિક્ષણ જગતને શરમસાર કરતી આ ઘટના છે અમારા આદિવાસી વિસ્તારમાં એવા અનેક ભુવાઓ છે જે લોકોને ગેરમાર્ગે દોરી અને આ રીતના કૃત્ય કરતા હોય છે મારે આપના માધ્યમથી અમારા સમાજના લોકોને ખાસ કહેવું છે કે જ્યારે અમારા વિસ્તારમાં કોઈને સાપ કાઢે ને ત્યારે પણ એ લોકો પહેલાં હોસ્પિટલ લઈ જવાને બદલે ભગત પાસે લઈ જાય છે અને કેટલાક લોકોના મૃત્યુ પણ થયા છે માટે આવી કોઈ ઘટના કોઈને પણ સામે આવે તો તાત્કાલિક ધોરણે પોલીસ સ્ટેશનનો કે જે તે વિભાગમાં સંપર્ક કરવો જોઈએ બાળકો માટે કેટલું ગંભીર કહે શકે કે વિદ્યાર્થીઓ જ્યારે અહીંયા ખાડો ખો ખાડામાંથી માટી લઈ જતા હતા ત્યારે બાળકો કહે છે કે અમે પ્રત્યક્ષ જોયું છે તો એ વિધિ કરતી ઘટના એ બાળકોના માણસ પર ખૂબ જ અસર કરતું હોય છે અને સાથે અહીંના જે શિક્ષકો છે એમણે પણ ધ્યાન રાખવું જોઈતું હતું કે જો શિક્ષ સ્કૂલમાંથી માટી કાઢી રહ્યા હતા તો તમે શું કરી રહ્યા હતા અહીંયા તો આવી રીતના વિધિ કરી અને ઘણી જગ્યાએ પૈસા ડબલ કરવાની વાત ચાલતી હોય અન્ય કોઈક ઘરે બીમાર હોય તો એને દવાખાને લઈ જવાના બદલે ભગતો એમના પર વિધિ કરાવતા હોય એવી અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે બિલકુલ કંકુ બાર મરઘા એક બકરો પચીસ જેટલા નારિયેળો જે બિલકુલ માનવામાં ન આવે એવી ઘટનાઓ એ લોકોએ